हेलो फ्रेंड्स, आज आप इंग्लिश में यूनिट टू रीड वन जुशु काले आप अहियाँ जुड़ू कि वर्ल्ड है पोताना न्यू कार्टून सीरीज है ऑफ वर्ल्ड द रेबिट एने फाइनांसर मेलवा न्यूयॉर्क जाए डिस्ट्रीब्यूटर ने मे पोते मुसीबत में मुकाई जाए शू थे आग ये जुए वॉट काइंड ऑफ अ डील डीड यू मेक की आई आस्क જ્યારે અહીંયાથી પાછો ફર્યો અને મને એને બધી વાત કરી ત્યારે મેં એને પૂછ્યું કે તે કેવા પ્રકારની ડીલ કરી છે બેટા. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. ત્યારે વોલ્ટે સ્વીકાર કર્યો, એડમિટ કર્યો એટલે સ્વીકાર કર્યો કે આપણને ડીલ મળેલી નથી અથવા તો આપણે ડીલ કરી શક્યા નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એની બદલે વોલ્ટે કીધું કે જે ડિસ્ટ્રીબ્યુટર હતા ન્યૂયોર્કના એણે જ ઓસ્વાલ્ડ આપણો જે કાર્ટૂન સિરીઝ હતી એનો કોપીરાઇટ લઈ લીધો છે, એટલે કે પ્રકાશનના હકો છે એને લઈ લીધા છે અને હવે તે જાતે જ સિરીઝને આગળ લઈ જશે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વિચિત્ર લાગ્યું મને, પણ વોલ્ટ જરા પણ ડાઉન હાર્ટ એટલે નિરાશ થયેલ આ વાતથી જરા પણ ઉદાસ હતો નહીં. We are going to start a new series. He enthused. Enthused એટલે ઉત્સાહથી. એણે ઉત્સાહથી કીધું કે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ. અને આ વખતે સિરીઝ કોના ઉપર હશે? તો કે માઉસ ઉપર, ઉંદર ઉપર હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે ઉંદર પણ આપણો જ હશે, એટલે કે એમાં જે લગાવનારા પૈસા છે એ પણ આપણે જ લગાવશું, બીજાની પાસે માંગશું નહીં. ઓછા પૂછાય છે. ઇટ વોઝ એન એબિલિટી. આ એનામાં એવી ક્ષમતા હતી હી
ગમે એવી પાર્ટી હોય કે નાનકડો પ્રસંગ હોય, પોતાની આ ક્ષમતાથી, કઈ ક્ષમતાથી, તો કે ઇમેજિનેશનથી અને પોતાના સ્વપ્નને રિયાલિટીમાં ફેરવવાની એની આવડતના લીધે કોઈ પણ નાના કે મોટા પ્રસંગને ફેરવી શકે. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ, એક પ્રસંગનું વર્ણન કરે છે. વન્સ એક વખત, વેન, હવે આ વેન છે એ પ્રશ્ન નથી પૂછ્યો મિત્રો, સમય દર્શાવતો એબ્જેક્ટિવ ક્લોઝ છે બે વાક્યને જોડવા માટે. વેન એટલે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે ક્યારે એવું પૂછો, પણ અહીંયા ખાસે જ્યારે માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ, જ્યારે મારા પુત્ર રોય એડવર્ડને અછબડા નીકળેલા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો, જ્યારે વોલ્ટ આવે છે એની તબિયત જોવા માટે અને એને કહે છે, શું કહે છે, ધ સ્ટોરી ઓફ પિનોશિયો. પિનોશિયો નામનું એક કેરેક્ટર છે, યુટ્યુબ ઉપર ખાલી સર્ચ કરજો એટલે એ કાર્ટૂન કેરેક્ટર તમારી સામે આવશે, એક નાનકડો લિલીપુટ જેવો કેરેક્ટર છે જેનું નામ છે પિનોશિયો, અને એની આખી વાર્તા એણે કાર્ટૂન રૂપે રજૂ કરેલી છે. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, અહીંયા પિનોશિયો છે એ વ્યક્તિ નથી, એટલા માટે અહીંયા વિચ આપેલું છે, વસ્તુ છે અથવા તો પદાર્થ છે, નામ છે. તો પિનોશિયો છે એ કાર્ટૂન સિરીઝનું નામ છે એટલે અહીંયા વિચથી જોડેલું છે, આ પણ એબ્જેક્ટિવ ક્લોઝ છે. ત્યારે તેને એટલે કે રોય એડવર્ડને પિનોશિયોની વાર્તા કહે છે કે જે હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, તે સમયે પિનોશિયોની કાર્ટૂન વાર્તા બનાવી રહ્યો હોય છે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટ સ્ટોરી કહેતો, ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, ત્યારે એ માણવા લાયક, જોવા લાયક રજૂઆત હતી. મહાન જે કલાકાર હોય એ પોતાની કળાનું પ્રદર્શન કરતો હોય ને બધા કેમ આંખ મોટી કરીને જોઈ લઈએ, એટલું બધું સરસ રીતે એ વાર્તા છે. હિઝ આઈઝ રિવેટેડ હિઝ બિઝનેસ, રિવેટ કરવું એટલે જોડી રાખવું, અહીંયા જે ભૂતકાળ છે રિવેટેડ, હિઝ આઈઝ રિવેટેડ હિઝ બિઝનેસ, બિઝનેસ એટલે સાંભળનાર, તેના સાંભળનારને તેની આંખો, તેની એટલે કોની, તો કે બોલ્ટની આંખો જકડીને રાખવી. હિઝ મુસ્ટાસ સ્પીચ એક્સપ્રેસિવલી, એક્સપ્રેસિવલી એટલે એક પ્રકારનો એક્સપ્રેસ એટલે કે પોતાની લાગણીઓને રજૂઆત કરતો હોય એ રીતે પોતાની મૂંછ, મુસ્કાન, સ્પીચ હલનચલન કરતું. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફોલ, એ વાર્તા કહેતો ત્યારે એમ પ્લેઇંગ મોઢું રાખીને ન કહેતો, કાંઈ લાગણી જ ન હોય એવું સાવ એનું મોઢું ન હોય, પણ એના આઈબ્રોઝ છે એ પણ શું થતા, રોઝ એન્ડ ફેલ, ઊંચા નીચા થતા, એટલે જેવી રીતે જે પણ પ્રકારનો ભાવ હોય એવી રીતે એ પોતાના હાથ, આંખ અને પોતાના નજરને, પોતાની આંખોને રમાડ, એટલી સરસ રીતે વાર્તાનો ફ્લો રજૂ કરતો, વાર્તાના પ્રવાહમાં પોતાના સાંભળનારને તાણી જતો. અહીંયા પણ વિદ્યાર્થી છે રોઝ એન્ડ ફેલ, રોઝ એટલે ઉપર ઊંચું ને ફેલ એટલે નીચે પડવું, બે ભૂતકાળના રૂપો છે. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કન્ડક્ટર, અને તેના હાથો છે એ પણ એમને ન રાખતો, પણ એને ખૂબ જ સરસ રીતે જાણે કે આકાર આપતો હોય, જાણે કોઈ પોઈન્ટ કરતો હોય, ચિત્ર બનાવતો એવી સરસ રીતે, કોની જેમ, તો કે ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કન્ડક્ટર. મોટા મોટા સમૂહો હોય જેમાં ઘણા બધા વાજિંત્રો વાગતા હોય એમાં એક ધ્યાન રાખવા વાળો હોય કંડક્ટર એટલે વ્યવસ્થાપક હોય, એવી રીતે પોતાને હાથને પણ ચલાવતો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિશન્સ, જ્યારે રોય એડવર્ડ છે એ સાંભળે છે વોલ્ટ ડિઝનીની વાર્તા, વોલ્ટ ડિઝની એને જોવા માટે આવ્યો છે એની તબિયત, પણ જ્યારે એ એના મોઢેથી એક વાર્તા સાંભળે છે ત્યારે નાનકડો રોય છે એ વાઇડ આઈડ થઈ જાય છે. વાઇડ આઈડ એટલે આંખો કોહળી થવી ઇઝ ઇક્વલ ટુ સરપ્રાઇઝ, કેટલો બધો રોમાંચિત થઈને સરપ્રાઇઝ થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે કે એની આંખો કોહળી થઈ જાય છે. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, પરિકથાઓના અદ્ભુત વર્ણન, કોની પાસે આ એબિલિટી છે, તો કે વોલ્ટ પાસે ગ્રાફિક ટેલિંગ છે. એ આખી આખા નાના નાના પોઈન્ટને રજૂ કરે છે, પણ સાથોસાથ જેટલા પણ કેરેક્ટર છે એને જાણે કે આપણી સમક્ષ લઈ આવી ગયા છે, એનામાં એટલી બધી એબિલિટી છે કે એ પરિકથાના પાત્રોને પણ જીવંત કરી દે છે. ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસન્સ, રોય એટલો બધો વાર્તાના પ્રવાહમાં તણાઈ જાય છે કે એને અછબડા થયા છે એ પણ વસ્તુ ભૂલી જાય છે. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, લેટર એટલે પાછળથી, જ્યારે હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, રોય છે પૂર્ણ થયેલું, પૂરું થઈ ગયેલું, બનેલું પિક્ચર જોવે છે ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, એ થોડોક નિરાશ થાય છે, એને ખરેખર એમ થાય છે કે આના કરતાં તો મને જોવા આવ્યા હતા ત્યારે વોલ્ટેજે વાર્તા કહી દીધી
વધારે રોમાંચ આપતી હતી. ત્યારે થોડો નિરાશ થાય છે. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ હી સેડ. અને એના પિતાને કહે છે કે અંકલ વોલ્ટે જે રીતે મને વાર્તા કીધી હતી એટલી એક્સાઇટ એટલી એક્સાઇટમેન્ટ એટલો રોમાંચ મને આ પિક્ચર જોઈને પણ થયો નથી. રાખીએ છીએ મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ છે કાલે જોશું.